अगर समाचार राजकोट थी अही सतत बीजा दिवसे महानगरपालिका की कामगिरी जोवा मळी के ज्यां महानगरपालिका द्वारा कालावड़ रोड पर चानी होटलो सील करी देवाय। गईकाले महानगरपालिका द्वारा 13 जेटली चानी होटलो सील करवामां आवी हती। आजे पण महानगरपालिका की अलग अलग टीम द्वारा चेकिंग हाथ धरायुं। होटलो ने कोरोनाना नियमोना उल्लंघन बदल 7 दिवस माटे सील कराय छे। राजकोट शहर में जे रीते कोरोना संक्रमण वध्यु छे तेने जोता राजकोट महानगरपालिका हवे एक्शन मोड में जोवा मळी रही छे। अने अलग अलग जे होटलो अने रेस्टोरेंट छे त्यां जो सोशियल डिस्टन्स नो भंग थतो होय तो तेने सील करवानी कामगिरी करवामां आवी रही छे। अत्यारे अमे राजकोट ना कालावड रोड पर छीए अने आप जे प्रकारे जोई शको छो के अत्यारे अहीं जे होटल छे त्यां सोशियल डिस्टन्स नो भंग थतो हतो अने आ राजकोट महानगरपालिकाना ध्याने आवता विजिलन्स नी टीम साथे अहीं जे चेकिंग हाथ धरवामां आव्युं हतुं अने અને અહીં આ જે હોટલ છે તે સીલ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। જે લોકો અંદર નાસ્તો કરતા હતા તેને પણ બહાર કાઢવામાં આવ્યા છે અને અહીં તે કાર્યવાહી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી છે। ગઈકાલે પણ 7 જેટલી જે હોટલ અને જે પાનની દુકાનો છે તે સીલ કરવામાં આવી હતી અને કોરોનાનું સંક્રમણ ન વધે તે માટે તંત્ર દ્વારા પ્રયત્ન છે તે કરવામાં આવ્યો છે। આજ સવારથી રાજકોટના ત્રણેય ઝોનમાં આ જ પ્રકારની કાર્યવાહી છે તે રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કરવામાં આવી રહી છે। અત્યારે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે જે હોટલ છે તેને સીલ કરવામાં આવી છે। ગઈકાલે જે 7 જેટલી હોટલો સીલ કરવામાં આવી હતી તેને 7 દિવસ સુધી જે બંધ રાખવાનો રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આદેશ આપવામાં આવ્યો છે અને અત્યારે આ તમામ લોકોને દૂર કરી અને વિજિલન્સની ટીમ છે તેમના દ્વારા સીલ કરવાની કામગીરી છે તે કરવામાં આવી રહી છે। રાજકોટ મહાનગરપાલિકાના અધિકારી છે, આપણે તેની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। સર, કયા પ્રકારની કાર્યવાહી અહીં કરવામાં આવી રહી છે અને કેટલા વિસ્તારોમાં આ કાર્યવાહી ચાલુ છે? રાજકોટ શહેરના બધા વિસ્તારોમાં જ્યાં આપણે સોશિયલ ડિસ્ટન્સિંગનો ભંગ થતો હોય ત્યાં આ કામગીરી કરવામાં આવે છે। ખાસ કરીને જે છે એ વધારે માણસો ભેગા થતા હોય અને કોવિડની ગાઈડલાઈનનું પાલન ન થતું હોય ત્યાં રાજકોટ મહાનગરપાલિકા દ્વારા આ કામગીરી કરવામાં આવે છે। ખાસ કરીને વધારે હેતુ જે છે એ અમારો લોકોનો અવેરનેસ ક્રિએટ કરવાનો છે કે લોકો વધારે જાગૃત બને અને ખાસ કરીને સોશિયલ ડિસ્ટન્સિંગની ગાઈડલાઈનનું પાલન કરે, કોવિડની જે વિવિધ ગાઈડલાઈન્સ છે એનું। એના ભાગરૂપે જે છે એ ગઈકાલે કુલ 13 હોટલ સીલ કરેલી છે અને આજે અત્યારે આપ જોઈ રહ્યા છો 2 હોટલ કાલાવડ રોડ ઉપર આત્મીય કોલેજની સામે સીલ કરવામાં આવી રહી છે। પણ કાલાવડ રોડ પર 2 હોટલ અત્યારે સીલ કરવામાં છે, ગઈકાલે આખા દિવસ દરમિયાન 13 જેટલી હોટલો છે તે સીલ કરવામાં આવી છે અને અત્યારે જે પ્રકારે આપ દ્રશ્ય જોઈ રહ્યા છો કે સીલ કરવાની કામગીરી છે તે કરવામાં આવી છે અને જે શટરની બહાર છે ત્યાં નોટિસ પણ લગાવી દેવામાં આવી છે અને સૂચના પણ લગાવી દેવામાં આવી છે કે આ હોટલ હવે 7 દિવસ સુધી જે નહીં ખુલે અને 7 દિવસ સુધી તેને સીલ કરવામાં આવશે। એટલે ટૂંકમાં જે રીતે રાજકોટ શહેરમાં કોરોનાનું સંક્રમણ વધ્યું છે અને કોરોનાનું સંક્રમણને જોતા જ્યાં પણ સોશિયલ ડિસ્ટન્સનો ભંગ થતો હોય તે તમામ હોટલોને અત્યારે બંધ કરવાની રાજકોટ મહાનગરપાલિકા દ્વારા કાર્યવાહી શરૂ કરવામાં આવી છે। કેમેરા પર્સન ભાવેશ લશ્કરી સાથે મોહિત ભટ્ટ, TV9।